नमस्कार वाली मित्रों, आ कोरोना ना कपरा समय में शाला बंद से पर शिक्षण बंद नहीं, ए अंतर्गत विकलांग बाळको ना वालीओ ने मार्गदर्शन मळी रहे, तेमज विकलांगता समाज में ओछा में ओछी बाळको छे ए जन्मे ए माटेनी आपणे चर्चा करीए छीए। जे अंतर्गत जे मंदबुद्धिना बाळको छे एटले के इंटेलेक्चुअल डिसेबिलिटी वाला जे बाळको छे ए ओछामां ओछा जन्मे ए बाबत आपणे प्रयत्नो करीए, अथवा तो ए बाबत समाजमां वधुमां वधु जागृति आवे के जेना हिसाबे विकलांग बाळको जन्मवानुं प्रमाण छे ए धीमे धीमे घटे, तो ए प्रयासो अंतर्गत क्या कारणोना हिसाबे आवा बाळको विकलांग जन्मे छे ए चर्चा अंतर्गत आपणे सौ प्रथम प्री कंसेप्शन एटले के 0 થી 1 વર્ષના ગર્ભધારણનો જે સમય છે એ ગાળા દરમિયાન ક્યા ક્યા કારણો છે કે જેના હિસાબે બાળક છે એ વિકલાંગ જન્મે છે, તો એ બાબત આપણે ચર્ચા કરી। ત્યાર પછી છે પ્રી નેટલ એટલે કે જન્મ પહેલાંનો જે સમયગાળો છે 0 થી 9 માસનો જે સમયગાળો છે એ દરમિયાન કઈ કઈ કાળજી રાખવામાં આવે, અથવા તો એવા ક્યા કારણો છે કે જેના હિસાબે બાળક છે એ વિકલાંગતાવાળું જન્મે છે અથવા તો ખામીવાળું જન્મે છે, તો એ બાબત આપણે ચર્ચા કરી। ત્યાર પછી છે પેરીનિયોનેટલ એટલે કે જન્મ સમયે કઈ કઈ કાળજી રાખવામાં આવે, તો બાળક છે એ ખામીવાળું જન્મતું નથી, બાળક છે એ નોર્મલ જન્મે છે, તો એ બાબત આપણે ચર્ચા કરીએ। તો જેમાં સૌ પ્રથમ છે પ્રી મેચ્યોર ડિલિવરી એટલે કે જન્મનો જે સમયગાળો છે 9 માસનો જે સમયગાળો છે એની પહેલાં 7 માસ અથવા તો 8 માસ દરમિયાન જે બાળક છે એનો જન્મ થાય છે, તો આવા બાળકોમાં આપણને ખામી જોવા કોઈને કોઈ પ્રકારે ખામી જોવા મળે છે, એટલે કે પ્રી મેચ્યોર ડિલિવરી છે એ જો ટાળવામાં આવે તો બાળકો છે એ વિકલાંગતાવાળા જન્મતા નથી, ખામીવાળા જન્મતા નથી। ત્યાર પછી છે પોસ્ટ મેચ્યોર ડિલિવરી એટલે કે જે જન્મનો સમયગાળો છે 9 માસનો, ત્યાર પછી કોઈ પણ કારણોસર ડિલિવરી ના થતી હોય તો તેવું બાળક જ્યારે જન્મે છે તો એ બાળકમાં પણ કોઈને કોઈ પ્રકારની ખામી આપણને જોવા મળે છે। ત્યાર પછી છે લો બર્થ વેટ, બાળક જ્યારે જન્મે છે બાળકનો જન્મ થાય છે એ દરમિયાન જે એનો વજન હોય છે એ વજન પણ જે દિવ્યાંગતા લાવવા માટે એટલે કે બાળકમાં જો વજન ઓછો હોય અથવા તો એનો પૂરતા પ્રમાણમાં વિકાસ ના થયેલો હોય તો એ કારણોના હિસાબે જે વજન છે એ વધતું નથી, અને વજન ઓછો હોય તો આ ઓછું વજન પણ વિકલાંગતા આવવા માટેનું એક કારણ છે। ત્યાર પછી છે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી એટલે કે આજના સમયમાં નોર્મલ ડિલિવરી છે એ મોટાભાગે ઘટી ગઈ છે, અને સિઝરિયન ડિલિવરી છે એનું પ્રમાણ ડૉક્ટરો દ્વારા વધી ગયું છે, તો આ દરમિયાન જે ડૉક્ટરોના સાધનો છે ખાસ કરીને ચીપિયા દ્વારા જે એનું માથું અથવા તો જે ખેંચવામાં આવે છે પગ, તો એ માથું ખેંચવામાં આવે ચીપિયા દ્વારા, તો એ ચીપિયા દ્વારા જે માથું ખેંચે એની પકડ જ્યારે વધી જાય અથવા તો પ્રેશર વધી જાય તો એની અસર સીધી મગજ ઉપર થાય છે, અને આ ખૂણા મગજ ઉપર અસર થાય તો બાળક છે એ ખામીવાળું જન્મવાની શક્યતા રહેલી છે। વધારે પડતો દુખાવો, હવે જ્યારે ગર્ભ માતાના ઉદરમાં હોય છે અને જ્યારે સમય થઈ જાય એટલે કે જ્યારે ગર્ભનો સમય 9 માસનો થઈ જાય ત્યારે ડિલિવરી કરવાની હોય છે, પણ જો આ દરમિયાન વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય તો એ પણ વિકલાંગતા આવવા માટેનું એક કારણ છે। ત્યાર પછી છે ઓન હાઇજીન ડિલિવરી, ઓન હાઇજીન એટલે કે
પૂરતા પ્રમાણમાં ચોખ્ખાઈ સ્વચ્છતા રાખવામાં ના આવે, સાધનો છે એ સાધનો પણ ચોખ્ખા કરવામાં ના આવે, ગરમ પાણીમાં એને ચોખ્ખા કરી પછી જ વાપરવાના હોય, પણ જો ના વાપરવામાં આવે તો એના હિસાબે પણ વિકલાંગતા આવી શકે છે. એટલે આ કારણો છે કે જેમાં આપણે પૂરતા પ્રમાણમાં જો ધ્યાન રાખવામાં આવે ડિલિવરી દરમિયાન તો બાળક છે એ વિકલાંગતાવાળું જન્મવાની શક્યતા ઓછી રહેલી છે. ડિલે બર્થ વેટ એટલે કે બાળકની જે ડિલિવરીનો સમય હોય એ સમય જો વધુ લે અથવા તો જ્યારથી દુખાવો થાય ત્યારથી એનો જે નિશ્ચિત કરેલો સમય હોય એ ગાળો જો વધી જાય તો એ ગાળા દરમિયાન માતાને છે એ દુખાવો પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે અને એની અસર છે એ બાળક ઉપર પડે છે અને બાળક છે એ ખામીવાળું જન્મે છે. એટલે આ દરમિયાન જો પૂરતી કાળજી લેવામાં આવે તો બાળક છે એ વિકલાંગતાવાળું જન્મવાની શક્યતા ઓછી રહે છે. એનેથેક્સ એટલે કે ડિલિવરી દરમિયાન માતાને જ્યારે એનેથેસિયા આપવામાં આવે છે, બેભાન કરવામાં આવે છે, એનું પ્રમાણ જો થોડુંક પણ વધી જાય અથવા તો ઘટી જાય, જો વધી જાય તો માતા છે એ બેભાન અવસ્થામાં ચાલી જાય છે અને એનો ગાળો છે એ વધુ લંબાતો જાય છે અને જો ઘટી જાય તો ડિલિવરી દરમિયાન માતાને દુખાવો થાય છે. એટલે જો આનું સપ્રમાણ રાખવામાં આવે તો બાળક છે એ નોર્મલ જન્મે છે, પણ જો આમાં સેજ પણ વધઘટ થાય તો બાળક છે એ એબનોર્મલ જન્મે છે. ત્યાર પછી છે એપિલેપ્સી. બાળકનો જન્મ થઈ ગયો તો બાળક છે એ જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે એ પછીનો જે સમયગાળો છે એમાં જો બાળકને તાવ કમળો હોય અને એના હિસાબે તાવ છે એ આખા શરીરમાં અને મગજમાં પહોંચી જાય અને એના હિસાબે જે બાળક છે એનામાં આંચકી આવે છે તો આ એપિલેપ્સી પણ મંદબુદ્ધિ આવવાનું એક કારણ છે. એટલે જે બાળક જન્મે તંદુરસ્ત બાળક હોય જન્મ પછી પણ બાળકની પૂરતી કાળજી આપણે લેવી જોઈએ. જન્મ પછી મોટાભાગના બાળકોમાં કમળો હોય છે પણ એ કમળો છે એ ધીમે ધીમે એનું પ્રમાણ છે એ ઘટી જાય છે અને બાળક તંદુરસ્ત થઈ જાય છે. પણ કોઈ કારણોના હિસાબે જો બાળકમાં કમળો અથવા તો તાવ હોય અને એના ધ્યાન રાખવામાં ના આવે તો બાળક છે એ બાળકને એપિલેપ્સી આવે અને એપિલેપ્સી એટલે કે ખેંચ તાણ, મગજમાં તાવ આવી જાય એટલે ખેંચ અને તાણ આવે કે જેનાથી બાળક છે એ વિકલાંગ બની શકે છે. જન્મજાત કમળો દરેક બાળકમાં જન્મજાત કમળો હોય જ છે, એની જો પૂરતી વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો આ કમળો છે એ પણ મટી જાય છે અને બાળક નોર્મલ રીતે પોતાનો વિકાસ છે એ કરી શકે છે. માનસિક રોગ બધા જ કારણોમાં આગળ આપણે જોયું પ્રીકન્સેપ્શન, પ્રીનેટલ અને ત્યાર પછી પેરીનિયોનેટલ એટલે કે જન્મ દરમિયાન માતાને કોઈ પણ જાતનો માનસિક રોગ હોય, માનસિક આઘાત હોય તો એની અસર એના ઘરમાં રહેલા બાળક પર પડે છે અને બાળક છે એ ખામીવાળું જન્મવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે આ બાબત પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી છે એબનોર્મલ પોઝિશન. ગર્ભમાં રહેલું બાળક છે એની પોઝિશન છે એ જો એબનોર્મલ હોય એટલે કે બાળક છે એ ઊંધું હોય, ક્યારેક આપણે ડૉક્ટરો દ્વારા સાંભળવા મળે છે અથવા તો બીજા દ્વારા પણ આપણે જાણી શકીએ કે માતાના ગર્ભમાં રહેલું બાળક છે એની સ્થિતિ જો એબનોર્મલ હોય તો બાળક છે એ ખામીવાળું જન્મવાની શક્યતા રહેલી છે.
ત્યાર પછી છે બાળકની નાળ. ગર્ભમાં રહેલું બાળક છે એ પોષણ મેળવે એને માટે એની સાથે નાળ જોડાયેલી હોય છે. આ નાળ દ્વારા જ બાળકને પોષણ મળે છે. હવે જો બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે તો બાળકનો વિકાસ થતો નથી અને કોઈ ના કોઈ અવયવમાં ખામી આપણને જોવા મળે છે. આ ન થાય એટલે માતાને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર આપવો જોઈએ. હવે બાળકની નાળ છે એ જો વ્યવસ્થિત રીતે કાપવામાં ના આવે તો વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય. આ બ્લીડિંગ થવાના હિસાબે જે એના આડઅસર છે એ આડઅસરના ભાગરૂપે ચેપ લાગે અને બાળક છે એ બાળકને ખામી આવી શકે છે. એટલે નાળ કાપવી એ પણ એક વ્યવસ્થિત રીતે બાળકની નાળ કાપવામાં આવે તો કશો વાંધો આવતો નથી. ત્યાર પછી છે મગજની ઈજા. મગજની ઈજા એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એના મગજમાં કોઈ પણ રીતે ઈજા થાય, ચીપિયા દ્વારા એનું પ્રેશર વધી જાય ખેંચવામાં, અથવા તો જન્મ થઈ ગયો હોય ત્યાર પછી એના માથામાં કોઈ પણ જાતનું ઈજા થાય, બાળક પડી જાય, વધારે દબાઈ જાય, અથવા તો એવા ઘણા કારણો છે કે જેના હિસાબે બાળકના મગજમાં ઈજા થતી હોય. તો જો આ ઈજા થાય તો એની અસર છે એ પણ બાળકના મગજ ઉપર પડે છે અને બાળકમાં ખામી જોવા મળે છે. એટલે જન્મ દરમિયાન જો માતા દ્વારા, સગા સંબંધીઓ દ્વારા અને ડૉક્ટરો દ્વારા પૂરતી કાળજી લેવામાં આવે તો બાળક છે એ વ્યવસ્થિત રીતે એનો જન્મ થાય છે અને બાળક છે એ સામાન્ય જીવન જીવી શકે છે. એટલે કે બાળક છે એ નોર્મલ જન્મે છે. પણ જો આ સમયમાં અને આ ક્રાઇટેરિયામાં ક્યાંય પણ ડિસ્ટર્બન્સ ઊભું થાય અથવા તો કોઈ પણ જાતની તકેદારી રાખવામાં ના આવે તો બાળકમાં ખામી જોવા મળે છે અને બાળક છે એ વિકલાંગતાવાળું જોવા મળે છે. એટલે આ બાબત દરેક વાલીઓએ પૂરતી જાણકારી રાખી અને ગર્ભ ધારણ કરેલી જે માતાઓ છે એને જો વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવામાં આવે, પૂરતી દેખભાળ રાખવામાં આવે, ધ્યાન રાખવામાં આવે તો બાળક છે એ વિકલાંગતાવાળું કે ખામીવાળું જન્મતું નથી. અને આ રીતે જો સમાજમાં દરેક વાલીઓમાં જાગૃતિ આવે તો વિકલાંગતાનું પ્રમાણ છે એ ઘટી જાય છે.